એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. શરૂ કરીશું 13 ઓક્ટોબરના કરંટ અફેર્સ. આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયે એટલે કે કયા રાજ્યની સેન્ટ્રલ યુનિવર્સિટીએ ઇસરો સાથે કરાર કર્યો છે? તો આ રાજ્ય જમ્મુ કાશ્મીર. હવે પ્રશ્ન એ થશે કે જમ્મુ કાશ્મીરે ઇસરો સાથે કયો કરાર કર્યો અને શા માટે કર્યો? તો ઇસરો, કે જેનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેની સ્થાપના થઈ હતી 1969માં. તેનું વડુમથક છે બેંગ્લોરમાં. ઇસરોની સ્થાપના કરી હતી વિક્રમ સારાભાઈએ અને હાલ તેના ચેરમેન છે કે સિવાન. હવે ઇસરોનું જે ઉપગ્રહ પરીક્ષણ કેન્દ્ર છે જેનું નામ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર, તે આવેલું છે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે. તો જે સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે, એવું જ એક બીજું સ્પેસ સેન્ટર જમ્મુ કાશ્મીરમાં સ્થાપવા માટે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ જમ્મુએ કરાર કર્યો છે ઇસરો સાથે. એટલે કે હવે ઇસરો જમ્મુ કાશ્મીરમાં પણ સતીશ ધવન સ્પેસ સેન્ટર સ્થાપશે અને સ્પેસ સાયન્સને વિકાસ કરવા માટે, સ્પેસ સાયન્સનો વિકાસ કરવા માટે સ્થાપનાર છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો તેના મુખ્યમંત્રી હાલ પદ ખાલી છે. રાજ્યપાલ છે સત્યપાલ મલિક અને તેનું પાટનગર છે જમ્મુ અને શ્રીનગર. કુલ 2 પાટનગર છે, એક છે જમ્મુ અને બીજું છે શ્રીનગર. તેમાં ઉનાળાનું પાટનગર હોય છે જમ્મુ અને શિયાળાનું પાટનગર હોય છે શ્રીનગર. તો આ જમ્મુ કાશ્મીરનો મેપ છે. હવે આ જે એરિયા છે પાકિસ્તાને પચાવી પાડેલો છે, જેને આપણે POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ વિસ્તાર છે, આ વિસ્તાર પાકિસ્તાને ચીનને આપી દીધેલો છે અને આ વિસ્તાર જે ચીન પાસે છે. તો હાલ આપણે લગભગ કાશ્મીરનો 50-55% હિસ્સો ધરાવીએ છીએ, બાકીનો હિસ્સો ચીન અને પાકિસ્તાન પાસે છે. તાજેતરમાં કયા દેશની સરકારે મૃત્યુદંડને સમાપ્ત કરી દીધેલ છે? આ દેશ છે મલેશિયા. તો મલેશિયાની સરકારે મૃત્યુદંડ એટલે કે કેપિટલ પનિશમેન્ટ, મૃત્યુદંડની સજા, ફાંસી, એને કહેવાય છે કેપિટલ, CAPITOL, કેપિટલ, TAL એટલે મૂડી અને TOL એટલે પ્રમુખ, મુખ્ય સજા એટલે કે મૃત્યુદંડ, તો એને સમાપ્ત કરી દીધેલ છે. હવે મલેશિયામાં પહેલા હત્યા, અપહરણ અને નશીલી દવાઓના હેરફેર માટે મૃત્યુદંડ આપવામાં આવતો હતો, જે હવે બંધ કરી દેવામાં આવેલ છે. મલેશિયાની વાત કરીએ તો મલેશિયાનું જે ચલણ છે એ સ્પેશિયલી ગૌણ સેવાની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તેનું ચલણ છે રિંગિટ. તેનું પાટનગર છે કુઆલાલુમ્પુર. તેના રાષ્ટ્રપતિ સોરી વડાપ્રધાન છે મહાથીર મોહમ્મદ અને તે વિશ્વના સૌથી વયસ્ક વડાપ્રધાન છે, જેમની ઉંમર હાલ છે 93 વર્ષ. તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા વિશ્વ માનવ મૂડી સૂચકાંકમાં એટલે કે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સમાં પ્રથમ દેશ કયો છે? તો હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ એટલે શું? પહેલા તો જે દેશ પાસે માનવ મૂડી વધારે હોય તેવો દેશ, વ્યક્તિ જે દેશ, એમ જોવા જઈએ તો સૌથી વધુ નાગરિકો ચીન પાસે છે. ચીનમાં ઘરડાઓ વધારે છે, એક નિરક્ષર લોકો વધારે છે, પણ એવો દેશ કે જેના મેક્સિમમ લોકો ભણેલા છે અને યુવાન છે, માનવ મૂડી ધરાવે છે, એવો દેશ છે સિંગાપુર. આ યાદીમાં સિંગાપુર બાદ બીજા ક્રમે છે દક્ષિણ કોરિયા, ત્રીજા ક્રમે છે જાપાન. આ યાદીમાં ભારતનો ક્રમ ખૂબ પાછળ છે અને આ યાદી બહાર પાડી છે વર્લ્ડ બેંકે. તો વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી 1945માં. તેનું વડુમથક છે વોશિંગ્ટન DCમાં. તેના સભ્ય દેશો છે 189 અને વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે જીમ યોંગ કિમ. અહીં 3 નામ તમારે ખાસ યાદ રાખવાના છે. ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ છે, તેનું નામ છે કિમ જોંગ ઉન. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિનું નામ છે મૂન જે ઇન. અને હમણાં જ સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ જે વડા હતા, સેક્રેટરી જનરલ, એ હમણાં દિલ્હી આવ્યા હતા અરવિંદ કેજરીવાલના મોહલ્લા ક્લિનિકમાં. તો તેમનું નામ હતું બાન કી મૂન અને વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે જીમ યોંગ કિમ. તો આ 4 અટપટા નામ છે, એ આપણે ખાસ યાદ રાખવાના છે. અને જે આ હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ છે, મેં તમને જણાવ્યું ભારતનો ક્રમ બહુ નીચે છે. ભારત 115માં ક્રમે છે અને ભારત કરતા નેપાળ અને બાંગ્લાદેશ પણ આગળ છે. એટલે ભારતમાં જેટલા નાગરિકો છે એટલા માનવ મૂડી બની શકે નથી. જે લોકો ઇકોનોમિક્સ ભણ્યા છે, કોમર્સ કે આર્ટ્સના સ્ટુડન્ટ છે, એમને ખબર હશે કે માનવ મૂડી શું છે. જે દેશનો નાગરિક શારીરિક રીતે સ્વસ્થ હોય, કોઈને આરોગ્યની તકલીફ હોય નહીં, તે ભણેલો હોય, શિક્ષિત હોય, તો એ વ્યક્તિ માનવ મૂડી ગણાશે. જેમ કે તમે 12 પાસ છો કે ગ્રેજ્યુએટ છો તો તમે દેશની માનવ મૂડી છો, પરંતુ તમે અશક્ત છો,
વૃદ્ધ છો કે બાળક છો તો તમારી ગણતરી માનવ મૂડીમાં થશે, નહીં તો ભારતનો ક્રમ 115મો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન ના 13મા ક્રમના વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કોણે કર્યું છે? આવું તેઓને કર્યું છે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે. અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના ચેરમેન છે રામકૃષ્ણ માથુર. તાજેતરમાં પાકિસ્તાનના કયા ક્રિકેટરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? આ ક્રિકેટર છે અબ્દુલ રહેમાન, પાકિસ્તાનના એક સ્પિનર હતા જેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે પાકિસ્તાનની વાત આવી છે તો આપણને પાકિસ્તાનના અમુક ફેક્ટ ખબર હોવા જોઈએ, કે જેમ કે પાકિસ્તાનના નવા પીએમ છે ઇમરાન ખાન, નવા રાષ્ટ્રપતિ છે આરિફ અલવી, અને પાકિસ્તાનના જે વડાપ્રધાન જે પક્ષના છે તે પક્ષનું નામ છે પાકિસ્તાન તહરીકે ઇન્સાફ, પીટીઆઈ. તો શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે ઇમરાન ખાન પાકિસ્તાનના કયા ક્રમના પીએમ છે? આ છે પાકિસ્તાનનો મેપ. તેનું પાટનગર છે ઇસ્લામાબાદ, ચલણ છે રૂપિયા, અને આ પાકિસ્તાનના પ્રાંત છે. આ છે ગિલગિટ બાલ્ટિસ્તાન, ખૈબર પખ્તુનવા, આ જે ટ્રાઇબલ એરિયા છે પાકિસ્તાનનો. ત્યારબાદ આ પાકિસ્તાનનો પંજાબ પ્રાંત છે, આ છે સિંધ, આ છે બલુચિસ્તાન. આ જે બલુચિસ્તાન છે આ વિસ્તાર ટોટલી ગરીબ એરિયા છે, કે જ્યાં બે ટાઈમનું જમવાનું પણ લોકોને મળતું નથી. તો અહીંયા આ જે વિસ્તાર છે બાલ્ટિસ્તાન, બલુચિસ્તાન, એ પાકિસ્તાનથી અલગ થવા માગે છે અને એ લોકો ભારતની મદદ પણ માગી રહ્યા છે. તો નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈશું. તાજેતરમાં નેપાળના નેશનલ બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટે કયા બેંક સાથે કરાર કર્યો છે? તો નેપાળનું જે એનબીઆઈ છે, નેશનલ એનબીઈ, નેશનલ બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ, સોરી એનબીઆઈ, તો એને કરાર કર્યો છે એસબીઆઈ સાથે. હવે કરાર કરવાનો હેતુ એ છે કે ત્યાં એસબીઆઈની મદદથી માનવ સંસાધનનો વિકાસ કરવામાં આવશે, હ્યુમન ડેવલપમેન્ટ કરવામાં આવશે એસબીઆઈની મદદથી. એસબીઆઈની વાત આવે તમારે યાદ રાખવાનું છે, તેની સ્થાપના થઈ હતી 1 જુલાઈ 1955ના રોજ. તેનું વડુમથક છે મુંબઈમાં, અને એસબીઆઈનો સીઈઓ છે રજનીશ કુમાર, અને એમડી છે અંશુલા કાંત. તાજેતરમાં ભારત ઇઝરાયલ ઇનોવેશન સેન્ટર કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું છે? તો ભારત અને ઇઝરાયલ વચ્ચે નવીનીકરણની શરૂઆત માટે, વિવિધ બાબતોમાં નવી શોધખોળો કરવા માટે ઇનોવેશન સેન્ટર શરૂ કરાયું છે બેંગ્લોરમાં શરૂ કરાયું છે. આ ઉપરાંત જો તમને યાદ હોય તો ઇઝરાયલે થોડોક સમય પહેલા જ ભારતના જે પૂર્વોત્તર રાજ્યો છે, સેવન સિસ્ટર્સ, એમના માટે એક અલગ વિઝા એપ્લિકેશન કેન્દ્ર શરૂ કર્યું હતું કોલકાતામાં. ઇઝરાયલની વાત કરીએ, તેનું પાટનગર છે જેરુસલેમ. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખરેખર ખૂબ ચર્ચામાં રહે છે. તેના વડાપ્રધાન છે બેન્જામિન નેતાન્યાહુ, અને તેનું ચલણ છે ન્યુ શેકલ. હવે ચર્ચામાં કેમ છે? તો આ યલો તમને દેખાય છે, ડાર્ક યલો, આ છે ઇઝરાયલ. આ વિસ્તાર છે પેલેસ્ટાઈન છે, વેસ્ટ બેંક અને ગાઝા આ બંને ભેગા મળીને કહેવાય છે પેલેસ્ટાઈન. અહીંયા મુસ્લિમોની વસ્તી વધારે છે, જ્યારે ઇઝરાયલ આખું યહૂદીઓનું છે. અને જેરુસલેમ છે ઇઝરાયલને પચાવી પાડ્યું છે. હવે પેલેસ્ટાઈન કે છે અમારું છે, ઇઝરાયલ કે છે અમારું છે, તેનો વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે એમએસએમઈને ઉત્તેજન આપવા માટે એનએસઈ સાથે કરાર કર્યા છે? આ રાજ્ય છે ઉત્તરાખંડ. પહેલા આપણે એ જોઈ લઈએ એમએસએમઈ શું છે અને એનએસઈ શું છે. એમએસએમઈ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો, અને એનએસઈ એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એનએસઈ સાથે કરાર કર્યા છે ઉત્તરાખંડ રાજ્યએ. તો ભારત સરકારના કેન્દ્રીય એમએસએમઈ મંત્રી છે ગિરિરાજસિંહ, અને એનએસઈની સ્થાપના થઈ હતી 1992માં. તેનું વડુમથક છે મુંબઈમાં, તેને સીઈઓ છે વિક્રમ લીમાએ. અને ઉત્તરાખંડની વાત કરીએ તો તેના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્ર સિંહ રાવત, રાજ્યપાલ છે બેબી રાણી મૌર્ય, અને પાટનગર છે દેહરાદૂન. શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે વિક્રમ લીમાએ હમણાં કેમ ચર્ચામાં છે? તાજેતરમાં આવેલા જીએચઆઈ ના રિપોર્ટ અનુસાર દેશમાં કેટલા બાળકો જરૂર કરતા ઓછું વજન ધરાવે છે? જેટલું વજન હોવું જોઈએ એના કરતા ઓછું વજન કેટલા બાળકોનું છે? તો આ રિપોર્ટ અનુસાર દેશના 21% બાળકો જરૂરિયાત કરતા ઓછું વજન ધરાવે છે. આ જીએચઆઈ એટલે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, રાષ્ટ્રીય ભૂખમરા સૂચકાંક, અને આમાં ભારત 121 દેશોમાં ત્રીજા ક્રમે છે, 103 ક્રમે છે. એનો મતલબ ભારતમાં ભૂખમરો સૌથી વધારે છે. તાજેતરમાં બહાર આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 20 વર્ષોમાં
પ્રાકૃતિક હોનારતોના કારણે વિશ્વભરના દેશોને તે નુકસાનમાં ભારત કયા ક્રમે છે? તો ભારત ચોથા ક્રમે છે યાદીમાં. પહેલા ક્રમે છે અમેરિકા, એટલે કે અમેરિકાને સૌથી વધુ નુકસાન થયું છે. બીજા ક્રમે ચીન, ત્રીજા ક્રમે જાપાન, ચોથા ક્રમે ભારત. જેમ કે અત્યારે ઓરિસ્સામાં તિતલી વાવાઝોડું આવ્યું છે, તો તિતલી વાવાઝોડાએ વ્યાપક પ્રમાણે નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકામાં આવ્યું છે માઇકલ, તો આ બધા વાવાઝોડાના કારણે નુકસાન થઈ રહ્યા છે. એમાં વિશ્વમાં સૌથી વધુ નુકસાન સહન કરે છે અમેરિકા, ભારત છે ચોથા ક્રમે. તાજેતરમાં ભારત કેટલા વર્ષ માટે UNHCR માં પસંદગી પામ્યું છે? તો ભારત UNHCR માટે 3 વર્ષ માટે પસંદગી પામ્યું છે. હવે UNHCR શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન, તેમાં ભારત કુલ 3 વર્ષ માટે પસંદગી પામ્યું છે. તેનો વડો છે જીનીવામાં, સ્વિટ્ઝરલેન્ડ. તેના વડા છે ફિલિપો ગ્રાન્ડી. તેની સ્થાપના થઈ હતી 1950માં. જે માનવ અધિકાર માટે કાર્ય કરતી સંસ્થા છે, અમેરિકા તેમાંથી નીકળી ગયું છે. તાજેતરમાં ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કયા ટાપુ સુધી પહોંચ મેળવવા માટે રોડો ફેરી સર્વિસ શરૂ કરી છે? જેવી રીતે ગુજરાતમાં દહેજ અને ઘોઘા વચ્ચે રોડો ફેરી સર્વિસ છે, એવી રીતે આસામમાં જે બ્રહ્મપુત્ર નદી પર એક ટાપુ આવેલો છે માજુલી, જે વિશ્વનો સૌથી મોટો નદી પરનો ટાપુ છે, તો ત્યાં આ ફેરી સર્વિસ કરવામાં આવી છે. માજુલી દ્વીપ આસામમાં આવેલો છે. આ ટાપુ નદી પરનો સૌથી મોટો ટાપુ છે. અને આ સર્વિસ શરૂ થયા પછી જે નિમાતીથી માજુલી સુધીનું અંતર હતું, જે ટ્રક દ્વારા કાપવામાં 423 કિલોમીટર થતા હતા, તે હવે નદી માર્ગ બનવાના કારણે 12.7 કિમી જેટલો ઘટી જશે. તો એ વિચારો કે પહેલા ટ્રકમાં 423 કિલોમીટર અંતર કાપવું પડતું હતું, હવે અંતર કાપવું પડશે માત્ર ને માત્ર 12.7 કિમી. અને ટ્રકને હોડીમાં બેસાડી લઈ જવામાં આવશે. તો જે હોડી બનાવવામાં આવી છે તેનું નામ છે ભૂપેન હજારિકા, MV ભૂપેન હજારિકા. વેસલ એટલે કે નાવ, હોડી. તો ભૂપેન હજારિકા બનાવવામાં આવશે. તે એકસાથે 100 પેસેન્જરને લઈ જઈ શકશે. તે 46.5 મીટર લાંબી છે, 13.3 મીટર પહોળી છે અને 100 પેસેન્જરને એક સાથે લઈ જઈ શકશે. 8 ટ્રક અને 100 પેસેન્જર. તાજેતરમાં એશિયન પેરા રમતોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો આ ગોલ્ડ મેડલ જીત્યો છે પારુલ પરમાર, જે ગુજરાતની પેરા ખેલાડી છે. અને તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે થાઈલેન્ડની વેન્ડી કામતામને હરાવીને. ગુજરાતના ગાંધીનગરના વતની છે પારુલ પરમાર. તાજેતરમાં મહિલાઓની જાતીય સતામણીને વિવિધ પ્લેટફોર્મ પર રજૂ કરતા મી ટુ કેમ્પેનની શરૂઆત કોણે કરી હતી? તો આ કેમ્પેનની શરૂઆત કરી હતી તરાના બુર્કે. અમેરિકાની મહિલા છે, તેણે 2006માં કેમ્પેન શરૂ કર્યું હતું. પરંતુ અત્યારે જે ટ્વિટર પર ચાલી રહ્યું છે, એ કેમ્પેન શરૂ કર્યું હતું 16 ઓક્ટોબર 2017ના રોજ હોલિવૂડની અભિનેત્રી એલિસી મિલાનોએ. તેને ટ્વિટર પર મી ટુ હેશટેગના ઉપયોગથી વિશ્વભરની જાતીય સતામણીની શિકાર બનેલી મહિલાઓને પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરી હતી. તાજેતરમાં હેન્લી પાસપોર્ટ સૂચકાંક અનુસાર વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ભારતનો પાસપોર્ટ કયા ક્રમે છે? તો ભારતનો પાસપોર્ટ એ બાય મિસ્ટેકથી આગળનો જવાબ લખાઈ ગયો છે. તો ભારતનો પાસપોર્ટ તેમાં 76મા ક્રમે છે, 76th. 76મા ક્રમે છે, બહુ પાછળ છે ભારતનો પાસપોર્ટ. કારણ કે પહેલા નંબરે જાપાન, બીજા નંબરે સિંગાપોર. હવે પાસપોર્ટને કયા આધારે આ ક્રમ આપવામાં આવ્યો છે? તો જાપાનના નાગરિકોને વિશ્વના 190 દેશોમાં વિઝા ઓન અરાઇવલ અથવા ફ્રી વિઝાની એન્ટ્રી છે. સિંગાપોરને 189 દેશોમાં છે, જ્યારે ભારતના નાગરિકોને 59 દેશોમાં ફ્રી વિઝા અથવા તો વિઝા ઓન અરાઇવલ, એટલે કે આવતાની સાથે જ વિઝા મળી જાય એવી સુવિધા છે. તો ભારતનો ક્રમ છે 76મો. તમને PDF આ સુધારા સાથે મળી જશે. આજે એકચ્યુઅલી મેં થોડો ઉતાવળમાં વિડીયો બનાવ્યો છે, પણ એક બે જગ્યાએ ખામી રહી ગઈ છે, તો એ હું તમને સુધારીને આપીશ PDFમાં. તો આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. તમે આ વિડીયો મેક્સિમમ લોકો સાથે શેર કરો. તમારી પાસે જે ફેસબુક, વોટ્સએપ ગ્રુપ હોય તેમાં વિડીયો શેર કરો, અને વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરો. આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.